પ્રચાર પડઘમ શાંત થવાના આરે છે અને જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર અંતિમ ઘડીના પ્રચારમાં જોડાયા છે. જૂનાગઢના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો ભવ્ય રોડ શો યોજાયો. જીતના વિશ્વાસ સાથે રાજેશ ચુડાસમા લોકોનું અભિવાદન ઝીલતા દેખાયા. લોકસભાની ચૂંટણીના પડઘમ, વરસાદના જે પડઘમ છે તે હવે ગણતરીના કલાકોમાં શાંત થશે અને ઉમેદવારો એકબીજાની પ્રચાર કરી રહ્યા હતા તે પ્રસાદનો પણ આજે અંત આવશે. આગામી બે દિવસની અંદર લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે આપ જોઈ શકો છો જે પ્રમાણે ભાજપનો જે વિજય સંકલ્પ છે, ભાજપના ઉમેદવાર આજે ચૂંટણી છે તેઓની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. ત્યારે આપણી સાથે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા છે તેઓની સાથે વાત કરીશું. રાજેશભાઈ, કઈ રીતે જુઓ છો હવે પ્રચારના જે ગણતરીની કલાકો બાકી છે, કઈ રીતે આપણે સતત જુઓ છો? આજે સાંજે 5 વાગે પ્રચાર પ્રસાર બંધ થશે. એ પહેલા એક ભવ્ય રોડ શો કરી અને લોકોનો સંપર્ક કરી અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં લોકોને આહવાન કરવા માટે આજે રોડ શો નું વેરાવળ ખાતે આયોજન કરવામાં આવ્યું. આજ તો રાજેશભાઈ ત્રીજી વખત આપ ચૂંટણી લડો છો, ત્યારે કઈ રીતે લોકોનો કેટલો સહયોગ મળી ગયો છે અને કેટલી મતો, કેટલા મતોથી આપ જીતવાની અપેક્ષા રાખો છો? આજ કેસને જ્યારે ગ્રામ્ય વિસ્તારો હોય, શહેરી વિસ્તારોમાં પ્રવાસ દરમિયાન લોકોનો ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે, ત્યારે મને વિશ્વાસ છે કે અત્યારે આઝાદીમાં પહેલી વખત આ વિસ્તારમાં ક્યારે કોઈને લીડ ન મળી હોય એટલી મોટા લીડ જે અમે જીતવાના. આજ તો સામે પક્ષે જીરાભાઈ ચોટવા છે તેઓ પણ જીતની આશા વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે આપ શું કહો છો આ મુદ્દા ઉપર? અમે અમારી લીડ વધારવામાં મહેનત કરીએ છીએ અને એ પોતાની ડિપોઝિટ બચાવવા પણ મહેનત કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે અમે ખૂબ મોટી લીડ થી જીતી. તો આ હતા જૂનાગઢ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા. તેઓનું કહેવું છે કે સામે પક્ષે માત્ર ડિપોઝિટ બચાવવાની કોશિશ કરી રહ્યા છે, જયારે રાજેશ ચુડાસમા છે તેઓ 5 લાખની લીડ થી જીતવાની આશા છે તે વ્યક્ત કરી રહ્યા છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી. આ તરફ મહેસાણાથી સમાચાર. ભાજપની વિજય વિશ્વાસ રેલી યોજાય. અંતિમ તબક્કાની અંતિમ ઘડીએ પ્રચાર પૂરજોશમાં યોજાઈ રહ્યો છે ત્યારે ભાજપના હરિભાઈ પટેલની વિજય વિશ્વાસ રેલી યોજાય. આ રેલીમાં કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોડ, પ્રશાંત કોરાટ રેલીમાં જોડાયા. મહેસાણાના વિવિધ 27 વિસ્તારમાંથી પસાર થશે. મોટી સંખ્યામાં હરિભાઈ પટેલના સમર્થનમાં કાર્યકર્તાઓ બાઇક રેલીમાં જોડાયા. દ્વારકાથી સમાચાર. ખંભાળિયામાં ભાજપની યોજાઈ રેલી. પ્રચારના છેલ્લા દિવસે ભાજપની બાઇક રેલી. પૂનમબેન માડમના સમર્થનમાં બાઇક રેલી. મોટી સંખ્યામાં કાર્યકરો રેલીમાં જોડાયા. ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે સાંજે પ્રચાર પડઘમ શાંત થવા જઈ રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો છેલ્લી ઘડીનો પ્રચાર કરવા એડી ચૂંટીનું જોર લગાવી રહ્યા છે. આજે ભરૂચમાં ભાજપના સાંસદ અને પ્રખ્યાત અભિનેત્રી નવનીત રાણાએ ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં રોડ શો યોજ્યો અને મનસુખ વસાવાને જીતાડવા અપીલ કરી હતી. ભરૂચ શહેરના 7X કોમ્પ્લેક્સમાંથી રોડ શોની શરૂઆત થઈ. રેલીમાં મોટી સંખ્યામાં બાઇક ચાલકો જોડાયા હતા અને જય શ્રીરામના નારા લગાવ્યા હતા. પ્રચાર માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. यही लगता है कि गुजरात का नसीब है कि मोदी जैसे मुख्यमंत्री थे और मोदी जी जैसे आज प्राइम मिनिस्टर हैं, क्योंकि विकास के लिए भरूच में जितनी बड़ी 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 कंपनीज हैं, मेडिसिन फार्म कंपनी जैसी बहुत बड़ी इंडस्ट्रीज लाने का, और यहाँ से जो कॉरिडोर हाईवे बना है मुंबई तक का, और आने वाले समय में मुंबई गोवा आगे कनेक्ट हो रहा है. मुझे लगता है विकास की गंगा अगर कहीं बहती है तो वो गुजरात में बहती है. જૂનાગઢના સુખપુર ગામના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. જાજરડા, જોશીપુરા અને સુખપુર સહિતના ગામના ખેડૂતો ઘણા મહિનાઓથી નવી ટીપી સ્કીમનો વિરોધ કરી રહ્યા છે. ટીપી સ્કીમના કારણે લોકોની અમૂલ્ય જમીન જતી રહી છે. ખેડૂતોએ અધિકારીઓને જગાડવા કિસાન સંઘના નેજા હેઠળ રેલી, ઉપવાસ તેમજ અનેક આંદોલન કર્યા, પણ ઉકેલ ન આવતા સુખપુર ગામમાં મતદાન બહિષ્કારનો નિર્ણય લેવાયો. ગામ લોકોએ આજે રેલી યોજી ચૂંટણી બહિષ્કારના શપથ લીધા. ગ્રામજનોના મતે વારંવાર અધિકારીઓને રજૂઆત કરી, પરંતુ અધિકારીઓ સરકાર સુધી વાત પહોંચાડતા નથી. અંદાજિત 4000થી વધુ ખેડૂત સાથે મહિલા ખેડૂતો પણ વિરોધમાં જોડાયા. લોકસભા ચૂંટણીના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો અંતિમ ઘડીએ અંતિમ પ્રચાર કરી રહ્યા છે. તો બીજી તરફ અમદાવાદમાં રાજપૂત સમાજના લોકોએ રેલી કાઢી રૂપાલાનો વિરોધ દર્શાવ્યો હતો. નરોડાથી વસ્ત્રાલ સુધી રાજપૂત સમાજના 36 કોમની રેલીનું આયોજન કરવામાં આવ્યું. 500 કાર અને 1100 બાઇક સાથે ધર્મરથ નામથી રેલીનું આયોજન કર્યું. ક્ષત્રિય સમાજમાં રૂપાલા પ્રત્યે રોષ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં ગ્રામજનોનો સખત વિરોધ. સુખપુર ગામે ગ્રામજનો દ્વારા ટીપી સ્કીમ મુદ્દે વિરોધ કરી મતદાન બહિષ્કારનો શપથ લીધા. ગ્રામજનોએ ટીપી સ્કીમ મુદ્દે વિરોધ કરી આગામી 7 તારીખે સુખપુર ગામના રહેવાસીઓ મતદાન નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી છે.
કોંગ્રેસના મેનિફેસ્ટો મુદ્દે ભાજપના આરોપ પર કોંગ્રેસે જવાબ આપ્યો છે અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા. અમદાવાદ આવેલા કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે દાવો કર્યો કે કોંગ્રેસનું ઘોષણા પત્ર ક્રાંતિકારી છે, તેમાં તમામ વર્ગની વાત કરાઈ છે, પરંતુ ભાજપ કોંગ્રેસના મેનિફેસ્ટો અંગે ખોટા પ્રચાર કરી રહ્યું છે. આ ઉપરાંત સુપ્રિયા શ્રીનેતને એવું પણ કહ્યું કે કોંગ્રેસની સરકાર બનશે તો અમે જાતિગત જનગણના કરાવીશું. જાતિગત જનગણના કેમ જરૂરી છે તે અંગે પણ સુપ્રિયા શ્રીનેતની સ્પષ્ટતા. લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લામાં 1960 બુથ મતદાન મથકો પર 4 પોલિંગ પાર્ટી બનાવાય છે. આ સાથે 1452 પોલીસ, હોમગાર્ડ, 2558, 18 લોકેશન પર SRPFના જવાન તૈનાત રહેશે. આ તરફ આણંદમાં ચૂંટણીને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાયો છે, ત્યારે આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે. કાસ્ટિંગની વાત કરીએ તો ટોટલ 1773 મતદાન મથકો પૈકી 888 મતદાન મથકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે અને આ મતદાન મથકોનો લાઈવ ટેલિકાસ્ટ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી અને ECI પણ જોઈ શકે છે અને અત્રે પણ એક કંટ્રોલ રૂમ ઊભું કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણીને હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સાબરકાંઠા ચૂંટણી વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ દેવામાં આવ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મતદારો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સાબરકાંઠામાં 1279 મતદાન મથકો અને અરવલ્લી જિલ્લામાં 1047 મતદાન મથકો નિશ્ચિત કર્યા છે. તમામ મતદાન મથકો પર ફર્સ્ટ એડ કીટ, ORS સહિતની વ્યવસ્થા ખડકી દેવામાં આવી છે. તમામ વ્યવસ્થા, મતદારોને કોઈ મુશ્કેલી ન પડે, જ્યાં આગળ છાંયડાની જરૂર છે ત્યાં આગળ મંડપ, પાણીની વ્યવસ્થા પણ આપણે મતદાન મથક ઉપર ગોઠવેલી છે. હીટ વેવને ધ્યાનમાં રાખીને આપણે દરેક મતદાન મથક ઉપર એક આશા વર્કર બહેનને આપણે ડ્યુટી આપેલી છે. એ તમામ પ્રાઇમરી દવાઓ સાથે, ORSના પેકેટ સાથે એ બૂથ ઉપર રહેશે. પેરામિલિટરી ફોર્સ, પોલીસનો ઉપયોગ કરી અને 200 વધારે ફ્લેગ માર્ચ, રૂટ માર્ચ કરી છે અને લોકોનો વિશ્વાસ સંપાદન કરે તેવી પ્રક્રિયા હાથ ધરેલી છે. પોલીસની કામગીરીની વાત કરું તો સાબરકાંઠા જિલ્લાની જે સરહદો છે એ રાજસ્થાન સાથે જોડાયેલી છે. 185 કિલોમીટરનો સરહદી વિસ્તાર છે. ત્યાં અમે 10 જેટલી ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ કાર્યરત કરી હતી, જેના પર CPMF, પોલીસ અને હોમગાર્ડની અમે ફાળવણી કરેલી હતી. તમામ ચેકપોસ્ટ પર CCTV કેમેરા પણ લગાડેલા છે. લોકસભાની મહાપર્વમાં સૌએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ભરૂચ કલેક્ટરે અપીલ કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ તમામ મતદારોને અવશ્ય મતદાન કરવા અપીલ કરી છે. એક પણ મતદાર મતદાન કર્યા વિના બાકી ન રહે, જેને અનુસરી લોકશાહીમાં દરેક મતોનું મૂલ્ય અને નાગરિક તરીકે મતદાનની નૈતિક ફરજ નિભાવવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. એક પણ વ્યક્તિ મતદાનથી વંચિત ના રહેવો જોઈએ. જ્યારે આટલી સુવિધા ઊભી થઈ રહી છે ત્યારે અમે નાગરિકોને ખાસ અપીલ કરું છું કે મેક્સિમમ નંબરમાં આપણે મતદાન કરીએ. બધા લોકો આપણા પરિવાર સાથે મતદાન કરીએ, આપણા પરિવારનો પ્રસંગ છે. આ તરફ સુરતથી મહત્વના સમાચાર. હિન્દુવાદી નેતાઓની હત્યાનું ષડયંત્ર રચવાનો કેસ, આરોપી મૌલવીના 10 દિવસના રિમાન્ડ મંજૂર. સુરત ક્રાઇમ બ્રાન્ચે મૌલવીને કોર્ટમાં રજૂ કર્યો હતો. મૌલવીએ સુરતના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણા, હૈદરાબાદના ધારાસભ્ય રાજાસિંહ અને ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માની હત્યાનું કાવતરું કર્યું હોવાનો દાવો છે. મહત્વનું છે કે ઉપદેશ રાણાને અવારનવાર ઇન્ટરનેશનલ કોલ મારફતે જાનથી મારી નાખવાની ધમકી મળતા તેમણે ફરિયાદ નોંધાવી હતી, જે બાદ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે કે મૂળ કામરેજના કઠોરનો રહેવાસી આરોપી મૌલવી સોહેલ કિમોલ આતંકી કનેક્શન ધરાવનારા પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહનાઝના સંપર્કમાં હતો અને મૌલવીને 1 કરોડ રૂપિયાના હિન્દુવાદી નેતાની હત્યાની સોપારી આપવામાં આવી હતી. આ ઉપરાંત સોહેલે ઓનલાઈન ગેમ મારફતે પાકિસ્તાનથી ઘાતક હથિયાર પણ મંગાવ્યું હોવાનું સામે આવ્યું. તો સોશિયલ મીડિયા મારફતે પણ બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા મૌલવી કોમેન્ટ કરતો હતો. ખાસ કરીને હિન્દુ ધર્મ, દેવી દેવતા, રાષ્ટ્રધ્વજને મોફ કરી શેર કરતો. ક્રાઇમ બ્રાન્ચને મૌલવી પાસેથી લાઓસ દેશનું ઇન્ટરનેશનલ સિમ કાર્ડ પણ મળ્યું છે. આમ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ પણ સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડની માંગણી કરી. હવે તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
હિન્દુ સંઘના નેતાઓની હત્યાનું કાવતરું કરનાર એક મૌલવીને સુરતના કામરેજ પાસે આવેલા કઠોળ ગામથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. જો કે આ મૌલવીનું પાકિસ્તાન કનેક્શન જે રીતે સામે આવ્યું હતું, જેને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચે આજે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ખાસ કરીને મૂળ કામરેજના કઠોળનો રહેવાસી સાહેલ પાકિસ્તાનના ડોંગર અને નેપાળના સેનાજના સંપર્કમાં હોવાનું વિગતો સામે આવી છે. હિન્દુ નેતાઓનું હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. મૌલવી સોહેલ 1 કરોડ રૂપિયાની સુપારી લીધી હતી. ખાસ કરીને આતંકી કનેક્શન જે રીતે સામે આવ્યું છે, પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે, જેને લઈને પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હિન્દુ ધર્મ વિશે મૌલવી અભદ્ર કોમેન્ટ કરી વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર મૂકતો હતો. બે કોમ વચ્ચે દુશ્મની થાય તે પ્રકારના મેસેજો ફેલાવવાનું કામ કરતો હતો. સોશિયલ મીડિયામાં જે કોમેન્ટો કરતો હતો તેને લઈને આ મૌલવી ઉપર પોલીસની લાંબા સમયથી નજર હતી. ખાસ કરીને જે પ્રકારે પોલીસ તપાસમાં આંતરિક કનેક્શન ધરાવતા તત્વોની ઓળખ ના થાય તે માટે તે અન્ય દેશોના સિમ કાર્ડ પણ રાખતો હતો. ખાસ કરીને જે પ્રકારે મૌલવીના પાકિસ્તાન અને કહી શકાય નેપાળના કનેક્શન સામે આવતા પોલીસે હવે તપાસ તેજ કરી છે અને કહી શકાય કે 1 કરોડ રૂપિયાની સોપારી લઈ હિન્દુ સંઘના 2 થી 3 નેતાઓની હત્યાનું કાવતરું રચ્યું હતું. જોકે તમામ મુદ્દાઓ પર તપાસ કરવા સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. કેમેરામેન ભરત બંબર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.